નમસ્કાર. જે રામકથાનું પર્વ સુરત શહેરમાં થઈ રહ્યું છે 2 ડિસેમ્બરે, આમ તો લાઈવ કાસ્ટ આખો દેશ સાંભળશે, દુનિયામાં આખી સાંભળશે, પણ બાપુની, પૂજ્ય મોરારી બાપુની કથાઓ તો ઘણી થઈ, 700-800 કથાઓ થઈ છે અને હજી પણ ઘણી બધી થશે. પણ આ કથા એક અનોખી કથા છે, હૃદયને સ્પર્શે એવી કથા છે, રાષ્ટ્રભાવનાની કથા છે, રાષ્ટ્રકથા છે. દેશની સરહદે મા ભૌમના કાજે જે આપણા માટે જે કોઈ બોર્ડરનું રક્ષણ કરી રહ્યા છે, રક્ષા કરી રહ્યા છે, એવા કોઈ વીર શહીદ થાય તો એના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કાંઈક હૂફ રૂપે, કાંઈક અમારું કોઈ છે એ રૂપે કાંઈક આપી શકાય, કાંઈ એને આપી શકાય એવું તો આપણી પાસે શું હોય, પણ કાંઈ હેલ્પ નાની મોટી થઈ શકે એની માટે રામકથાના માધ્યમથી 100-125 કરોડનું ભંડોળ ભેગું થાય અને એ એક ટ્રસ્ટમાં રહે, એક બેંકમાં રહે અને એમાંથી સહકાર આપી શકાય એવું આયોજન થયું છે. પૂરું શહેર અને પૂરું ગુજરાત, પૂરું સ્ટેટ આમાં ખૂબ તન મન ધનથી જોડાઈ રહ્યું છે. નાનામાં નાના માણસ પણ, સામાન્ય માણસ 1000 રૂપિયા કે 500 રૂપિયાથી માંડી અને 5-10 કરોડ સુધીના ડોનેશન આપી રહ્યા છે. આ એક બહુ મોટું પર્વ થઈ જાય છે અને આ ઉત્સવ 10 દિવસ સુરત માટે ઇતિહાસ છે. મારી સુરતની જનતાને શુભેચ્છા ખૂબ ખૂબ હૃદયથી અને બધા જ આ કથામાં, આ યજ્ઞમાં, આ ક્રાંતિકારી જે કામ થઈ રહ્યું છે એ કામમાં બધા સહભાગી થાવ એવી મારી પ્રાર્થના. કથા ધર્મના માધ્યમથી તો આપણે બધા જ બધું કરતા હોઈએ છીએ, પણ મારી દ્રષ્ટિએ રાષ્ટ્ર ભક્તિ માટેની કથા હોય તો કદાચ આ પહેલી છે. તો આપ સૌ એમાં રસપાન કરો અને સૌ લાભ લો એવી મારી પ્રાર્થના. જય હિન્દ.